ચકલી બેન ચાલુ વરસાદે પોતાના માળાથી દૂર જંગલમાં ખોરાકની શોધ માટે જાય છે, ઉડીને જતી હોય છે. એટલામાં તેને એક ખેતર દેખાય છે. અરે વાહ, આ ખેતરમાં તો કેવો સારો પાક ઉભો છે. હવે તો હું દરરોજ અહીંયા જઈશ. ચકલી બેનના પેટમાં ગર્ભ રહેલો હોય છે. તેને હવે ઈંડા દેવાનો સમય થઈ ગયો હોય છે, એટલે ચકલી બેનને પેટમાં દુખવા લાગે છે. અરે રે, મને તો પેટમાં દુખી રહ્યું છે. લાગે છે ઈંડા આવવાનો સમય થઈ ગયો. ચાલ ચાલ, જલ્દી માળે પહોંચી જાઉં. ચકલી બેન ત્યાંથી ઉડે છે, અડધે પહોંચે છે, એટલે તેને હવે વધારે દુખવા લાગે છે. ચકલી બેન એ માળાની અંદર જાય છે. અંદર જઈને જુએ છે તો ત્યાં કોઈ હોતું નથી. થોડી વારમાં ચકલી બેન બે ઈંડા મૂકે છે. એટલામાં એક પક્ષી ત્યાં આવે છે. અરે ચકલી, તું મને પૂછ્યા વગર મારા માળામાં કેમ આવી? ચકલી બેન તેને બધી વાત કરે છે. ચકલી બેન એક ઈંડાને લઈને પોતાના માળામાં મૂકવા જાય છે. સારું કર્યું કે ચકલીને આ માળામાં આવતી મેં જોઈ. શું ખબર આખોનો માળો હશે, પણ હવેથી તો હું આ માળામાં જ રહીશ. વગર મહેનતે આટલું સારું ઘર મળી ગયું. એટલામાં શિકારી બાજ ત્યાં આવે છે. અરે કોણ છે તું અને મારા માળામાં શું કરી રહી છે? અરે શિકારી બાજ, હું અહીંયા તારાની શોધમાં આવી હતી. ઈંડા મૂકવાનો સમય થયો એટલે આ માળો જોયો અને માળાની અંદર આવી મેં મારા ઈંડા મૂક્યા. પણ આ માળો તમારો છે એવી મને ખબર નથી. હું હમણાં જ અહીંયાથી મારું ઈંડું લઈને નીકળી જાઉં છું. ના, તારે હવે અહીંયાથી ક્યાંય જવાની જરૂર નથી, કેમ કે મારા માળામાં જે આવે છે એ બહાર નહીં પણ સીધું મારા પેટમાં જાય છે. ખબરદાર શિકારી બાજ, તું મારા ઈંડાને હાથ લગાવ્યો છે તો? આજે તો મેં ઘણો શિકાર કર્યો છે, પેટમાં ભૂખ નથી, ન કે તને પણ ખાઈ જોત. પણ આ ઈંડાને તો હું મારા પેટમાં સમાવી જ લઈશ. આમ કહી શિકારી બાજ અને પેલા પક્ષી વચ્ચે ઝઘડો થાય છે, જેમાં પેલું પક્ષી ઘાયલ થઈ જાય છે અને શિકારી બાજ ઈંડું લઈને ત્યાંથી ચાલ્યું જાય છે. થોડી વારમાં ચકલી બેન ત્યાં આવે છે. અરે ચકલી બેન, મને માફ કરજો, હું તમારા ઈંડાને બચાવી ન શકી. શિકારી બાજ ઈંડાને લઈને જતું હોય છે. તેને સામેથી
એક બીજું બાજ આવતું દેખાય છે, જેથી એ રસ્તો બદલીને ત્યાંથી પાછું વળે છે અને તેના બીજા માળામાં લઈને જાય છે. તે માળામાં બીજા પક્ષીઓના પણ ઘણા ઈંડા પડેલા હોય છે. તેને હવે ભૂખ નથી હોતી, જેના લીધે તે ઈંડું મૂકીને ત્યાંથી ચાલ્યું જાય છે. ચકલી બેન પેલા પક્ષીને પોતાના માળામાં લઈ જાય છે અને જે ઘા વાગ્યા હોય છે તેની પર દવા લગાવે છે. કાગડા ભાઈ ચારો ચરીને પાછા ફરતા હોય છે, એટલામાં અચાનક વરસાદ ચાલુ થઈ જાય છે. અરે રે, આ શું, વરસાદ ચાલુ થઈ ગયો? મારી પાંખો પલળી જશે, તો હું ઉડી નહીં શકું. વરસાદ બંધ થાય ત્યાં સુધી મારે અહીંયા જ ક્યાંક રહેવું પડશે. કાગડા ભાઈને પેલા બાજનો માળો દેખાય છે, તે એની અંદર જાય છે. અંદર જઈને જુએ છે તો તેમાં ઘણા બધા ઈંડા પડેલા હોય છે. અરે રે, આ હું ક્યાં આવી ગયો? આ તો કોઈક શિકારી પક્ષીનો અડ્ડો લાગે છે. અને આ શું, અરે આ તો મારું ઈંડું છે જે હમણાં જ ખોવાયું હતું. લાગે છે આ શિકારી પક્ષી બધા આ પક્ષીઓના ઈંડા ચોરીને અહીંયા જ લાવે છે. કાગડો પોતાનું ઈંડું લઈને ત્યાંથી નીકળી જાય છે. અરે ચકલીબેન, આ મહેમાન કોણ છે? પછી ચકલીબેન પોપટભાઈને બધી વાત કરે છે. હા ચકલીબેન, એ શિકારી બાજ 2 દિવસ પહેલા જ મારા પણ ઈંડા લઈ ગયો હતો. અરે બેન, શું થયું? આટલી ઉદાસ કેમ છે? અરે શું કહું ચકલીબેન, શિકારી બાજ હમણાં જ મારા ઈંડા ઉપાડી ગયો. એટલામાં કાગડા ભાઈ તેનું ઈંડું લઈને ચકલીબેનના માળામાં આવે છે. અરે કાગડા ભાઈ, આ શું, આ ચાલુ વરસાદે ઈંડું લઈને તમે આમ કેમ બહાર ફરી રહ્યા છો? અરે શું કહું ચકલીબેન, જંગલમાં હું ચારો ચરવા ગયો હતો, વચ્ચે વરસાદ ચાલુ થયો તો થોડી વાર ક્યાંક બેસવાનો વિચાર કર્યો અને એટલામાં મને શિકારી બાજનો અડ્ડો મળી ગયો. ત્યાંથી મને આ મારું ઈંડું મળ્યું અને બીજા પણ કેટલાય ઈંડા ત્યાં પડ્યા છે. હા, તો મારું ઈંડું પણ એ બાજ પડી ગયું છે અને બેન તારા ઈંડા પણ ત્યાં જ હશે. હા, શિકારી બાજ આવે એની પહેલા આપણે ઈંડાને ત્યાંથી લઈ લેવા જોઈએ. હા, આપણે આ કામ બળથી નહીં પરંતુ યુક્તિથી કરવું પડશે. પછી ચકલી બેન શું કરવું એ કાગડાભાઈને સમજાવી દે છે. પછી કાગડાભાઈ બાજના માળાની બાજુમાં જઈને બેસે છે. આહાહાહા, ખૂબ મજા આવી ગઈ. શાહમૃગનું આવડું મોટું ઈંડું તો મેં મારી જિંદગીમાં પહેલી વાર કાઢ્યું. આ મારું પેટ તો ભરાઈ ગયું છે. બાજ માળામાં બેસીને કાગડાની વાત સાંભળી રહ્યું હોય છે અને એ તરત જ બહાર આવે છે. અરે કાગડા, કયા શાહમૃગના ઈંડાની વાત કરે છે? એમાં એવું છે કે ઈંડાની જે માતા છે એ મૃત્યુ પામી છે અને મોટા મોટા ઈંડા એમને પડ્યા છે અને એ મેં જોયા છે. એ કાગડા, આ મોટા મોટા શાહમૃગના ઈંડા ક્યાં છે? મારે પણ ખાવા છે. હા, હું શું કામ કહું, હું તને એ ઈંડા આપું તો મારે ભૂખે મરવાનો વારો આવે. હું શું કામ કહું તને? અરે કહેતો ખરો ક્યાં છે, મારે પણ શાહમૃગના મોટા ઈંડા ખાવા છે. પણ એના બદલામાં તું શું આપીશ મને? આ મારા માળામાં પડ્યા એ બધા ઈંડા તું લઈ જા. મને કાલે એટલું કે શાહમૃગના ઈંડા ક્યાં પડ્યા છે. હા, તો જંગલના દક્ષિણે જા, ત્યાં નદીના કિનારે પડ્યા જ છે. જા, જલ્દી જા. બાજ ત્યાંથી જાય છે અને કાગડાભાઈ તેમાંથી બધા ઈંડા લઈ લે છે.
અરે ક્યાં હશે ઈંડા? અરે અરે હા હા, આ રહ્યા ઈંડા, આ આ રહ્યા. અરે આ ઈંડા ફૂટતા કેમ નથી? આટલા મજબૂત કેમ છે? કદાચ શામૃગના છે, મજબૂત હશે. અરે મારી ચા તૂટી ગઈ. અરે આ શું થયું? મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. અરે રે, આ કેવા ઈંડા છે? એટલામાં વરસાદ ચાલુ થાય છે. પથ્થર ઉપર રંગ લગાયેલો હોય છે, એ ધોવાઈ જાય છે. અરે આ તો ઈંડું નહીં, પથ્થર છે. છેતરી ગયો કાગડો મને.